નમસ્કાર. 23 ફેબ્રુઆરી, આજનો દિન મહિમા લુઈ બ્રેઇલની પુણ્યતિથિ. ચક્ષુહીનોનો તારણહાર લુઈ બ્રેઇલનો જન્મ ઈસવીસન 1809માં પેરિસમાં થયો હતો. 3 વર્ષની વયે રમતા રમતા લોખંડની આર અકસ્માતે વાગી જતા આંખ ફૂટી ગઈ અને પછી ચેપ લાગવાથી બીજી આંખ પણ જતી રહી. આમ બાળપણમાં જ સંપૂર્ણ અંધ બન્યું. લાકડીની મદદથી પિતાએ તેને ચાલતા શીખવ્યું. શિક્ષક એબ પોલીસે જગતની સુંદરતા વિચિત્રતાનો પરિચય કરાવ્યો. વિદ્યાર્થી તરીકે તે ખૂબ જ તેજસ્વી હતો. શિક્ષક બન્યા પછી અંધજનો માટે સ્પર્શ લિપિ વિકસાવી એના નામ પરથી બ્રેઇલ લિપિ તરીકે આજે વિશ્વભરમાં જાણીતી છે. તેમણે માત્ર 6 ટપકા પર સ્પર્શ લિપિ વિકસાવી અને પછી જીવનનો શેષ સમય તેણે અંધ બાળકો માટેની પેરિસની શાળામાં જ વિતાવ્યો. લુઈ બ્રેઇલ ક્ષય રોગના હુમલાને કારણે તારીખ 23 ફેબ્રુઆરી 1852 ના રોજ અવસાન પામ્યા. ચંદ્રવદનજી મહેતા તેમને અંજલિ આપતા લખે છે, કુદરતની બલિહારીએ જે સળિયાએ લુઈની આંખો છીનવી લીધી તે જ સળિયા સોયાનો ઉપયોગ કરી તેમણે કાગળ પર કાણા પાડીને એક એવી અદ્ભુત લિપિ વિકસાવી કે જેની મદદથી દુનિયાના લાખો અંધજનોને જ્ઞાનના દિવ્ય પ્રકાશમાં પ્રવેશવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. લુઈ ભલે આજે સદેહે આ પૃથ્વી પર નથી, પરંતુ બ્રેઇલ લિપિ દ્વારા તો એ જગતભરમાં વિહરી રહ્યા છે અને દીર્ઘકાળ સુધી વિહરશે. ધન્ય છે લુઈ બ્રેઇલને જેમણે બ્રેઇલ લિપિ શોધીને અંધકારમય ભાવિમાં શિક્ષણની જ્યોત પ્રસરાવી દીધી.